સરદાર સરોવર ડેમની સપાટીમાં હવે વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક પણ વધી છે અને ડેમની જળ સપાટી 135.20 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને તેના કારણે તેના દ્રશ્યો ખૂબ જ સુંદર જોવા મળ્યા છે. તો ઉપરવાસમાંથી 337,367 ક્યુસેક પાણીની આવક થઈ છે અને નર્મદામાં સરદાર સરોવર ડેમના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. મોટા પ્રમાણમાં પાણીની આવક અને જાવક છે. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ તેના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 42 ગામને સાવચેત રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. મોટા પ્રમાણમાં જ્યારે 3 લાખથી વધુ ક્યુસેક પાણીની જાવક હોય ત્યારે ચોક્કસથી નીચાણવાળા વિસ્તારમાં ગામોને સાવચેત કરવાની જે કામગીરી હોય છે તે આ વખતે પણ કરવામાં આવી છે. પરંતુ હાલ જે પ્રમાણેના દ્રશ્યો છે, એકતાનગરમાં પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અને રાહદારીઓ ઉમટ્યા છે અને આ સુંદર આહલાદક નજારો માણી રહ્યા છે. અમે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છીએ. અહીંયા પાછળનો નજારો જોઈએ તો ધોધ કેવો સરસ પાછળથી પડે છે અને કુદરતી સૌંદર્ય નિહાળીએ છીએ અમે અહીંયા. તો અમને ખૂબ આનંદ થયો, તમે પણ આવજો. અમે અહીંયા સૌ પ્રથમ પહેલીવાર આવ્યા છીએ. પાછળ ડેમના દરવાજા 23 દરવાજા ખોલે ઓપન કર્યા છે અને એને લીધે અમે બહુ જ આનંદ થયો છે જોઈને. અમને લોકોને સરદાર સરોવરના આટલા દરવાજા ખુલ્લા જોવા મળ્યા છે, જે કુદરતી સૌંદર્ય છે અને એ અલૌકિક અમારા માટે છે, જે અમે પહેલીવાર જ નિહાળ્યું છે. સરદાર સરોવર આમ તો અમે ઘણીવાર જોયું છે, પણ આજે દરવાજા ખુલ્લા છે એના હિસાબે અમને નાયગ્રા ફોલ જેવો અમને અહેસાસ થાય છે કે ના, બહુ સરસ અમને નજારો જોવા મળ્યો. અહીંયા આજુબાજુનું સૌંદર્ય એટલું સરસ છે અને એમાં પણ સાથે સાથે વરસાદે તો અમને 4 ચાંદ લગાવી દીધા છે, બહુ મજા આવી ગઈ છે. આજે નર્મદા ડેમની જેવો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે. આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે. એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી, બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમ સત્તાવાળાઓએ અત્યારે 23 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડતાની સાથે નર્મદા નદી હવે 2 કાંઠે થઈ છે. સિઝનમાં પ્રથમ વખત આ વખતે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ 23 દરવાજા ખોલતાની સાથે જે આજે જન્માષ્ટમીની જે રજાઓ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ પણ આજે ડેમ ખાતે નર્મદા ડેમના જે આ દરવાજા ખોલ્યા છે તે જોવા માટે આવ્યા છે. અહીંયા જે રજાઓને જે રજાઓ છે 3 રજાઓમાં પ્રવાસીઓ પણ અત્યારે કહી શકાય કે 2 દિવસમાં લગભગ 70,000 પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી. જો ત્યારે આજે નર્મદા ડેમના જે 23 દરવાજા ખોલ્યા છે તેને કારણે નદી કાંઠાના જે ગામો છે એ નદી કાંઠાના ગામોને પણ અત્યારે સાવધ કરી દેવામાં છે. જો વાત કરીએ તો ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારે આ વખતે આજે 26 ઓગસ્ટના રોજ 23 દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વિશાલ પાઠક, TV9, નર્મદા.